हेलो एवरीवन, वेलकम टू तक्षशिला एजुकेशन सिस्टम। आज तमारा माटे आ वीडियो लेक्चर अपलोड करवामां आवे छे। आ वीडियो रिविजन लेक्चर छे, जेथी करीने आ रिविजन लेक्चर द्वारा तमे जे कई पार्ट भणी चूक्या होय तेमां तमने कई समझण ना पड़ी होय के कई भी स्वाध्यायमां के पाठमां समझण ना पड़ी होय तो तमे आ रिविजन लेक्चर द्वारा सरळताथी अने सारी रीते फरी एक वार समझी सको अने रिविजन करी सको। तो चलो आपणे प्रथम सत्रनो पहला पाठथी शुरू करिए। प्रथम सत्रनो पहेलो पाठ छे तमारो चबूतरो चित्रपाठ। चबूतरो, चबूतरो एटले शू कहवाय? चबूतरो तमने आ चित्रनी अंदर चबूतरानु एक चित्र बतावे छे। चबूतरो एटले एक एवी दीवार जेवु घर ऊपर बनावेलू होय जेमा पंखीओ अने पक्षीओ चण खावा माटे आवतु होय छे, चण चणवा माटे आवतु होय छे। अने चबूतरो जे छे ते पंखी माटे बनावामां आवे छे। पाछी बाळको, चबूतरो जे छे ते ગામડામાં જોવા મળે છે। ચબૂતરામાં સવારે સાંજે પંખીઓ પાણી પીવા માટે આવે છે। ચબૂતરાના ઉપર એક કુંડા જેવું લટકાવવામાં આવે છે જેમાં પાણી હોય છે અને એ પાણી પંખીઓ ચણ ચણીને પાણી પીને ઉડી જાય છે। તો આમ બાળકો, ચબૂતરો એટલે શું કહેવાય? ચબૂતરો એટલે પંખી અને પક્ષીઓને ચણ ચણવા માટે બનાવવામાં આવેલું હોય છે જે ગામડામાં વધારે જોવા મળે છે અને તે ગામડામાં ચાર રસ્તે બનાવેલું હોય છે। તે એક થાંભલા જેવું ઉપર એક નાનકડું ઘર જેવું બનાવેલું હોય છે। ચબૂતરા ઉપર છત બી હોય છે જેથી કરીને પંખી અને પક્ષીઓ તાપ અને વરસાદથી બચી શકે। ચબૂતરાની નીચે બેસવાની બી જગ્યા હોય છે જ્યાં ગામના લોકો સાંજના સમયે આવીને બેસીને વાતચીત કરવા બેસે છે। ચબૂતરાની નીચે નાના છોકરાઓ બી રમી શકે છે। આમ બાળકો, ચબૂતરો એટલે શું કહેવાય? કે પંખી અને પક્ષીઓને ચણ ચણવા માટે અને પંખી અને પક્ષીઓને પાણી પીવા માટે બનાવેલું એક ઘર કહેવાય। તો તમને ચબૂતરો એટલે શું સમજણ પડી ગઈ હશે? અને તમને આ ચિત્રમાં ચબૂતરાનું આગળ પાછળનું ચિત્ર બી દર્શાવે છે। તો ચાલો એકવાર ચબૂતરા ચિત્રને બી આગળ પાછળનું બધું સમજી જઈએ। ચિત્રની અંદર તમને શું શું દેખાય છે? જો ચિત્રની અંદર ચબૂતરો બનાવેલો છે ચાર ચોકે, અહીંયા ઘડી ચાર રસ્તે ચબૂતરો બનાવેલું દેખાય છે। અને પછી ચબૂતરામાં જો તમને દેખાય છે પંખીઓ બેઠેલા છે, તે ચણ ચણે છે। પછી ચબૂતરા પાસે જો તમે ત્યાં કુંડા જેવું એક લટકાવેલું છે જે પાણી પીવા માટે કામ આવે છે। ચબૂતરા પાસે નિસરણી મૂકેલું છે, નિસરણી શેના માટે કામ આવે? ચબૂતરા ઉપર ચડવા માટે અને ચણ નાખવા માટે। આ ચિત્રની અંદર ચબૂતરાની આસપાસમાં એક માણસ બેઠેલો છે નીચે,
અને એક બકરી છે અને એક કૂતરું છે અને ગાય અને બળદ આવતા જતા દેખાય છે. આજુબાજુમાં ઘરો દેખાય છે. આકાશમાં પંખીઓ ઉડતા દેખાય છે. તો શું છે બાળકો, આ ચબૂતરાનું ચિત્રનું આપણે વર્ણન કર્યું અને ચબૂતરા વિશે આપણે જાણકારી લીધી. તો ચાલો હવે તેનો અભ્યાસ કરીએ આપણે અને સ્વાધ્યાય બી સમજી લઈએ. સ્વાધ્યાય: આપેલા ચિત્રમાં આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન, ચબૂતરો કોણા માટે બાંધવામાં આવ્યો હશે? તો ચબૂતરો કોણા માટે બાંધવામાં આવે છે? છોકરાઓ બાળકો બતાવો. તો ચબૂતરો પંખી અને પક્ષીઓ માટે ચણ ચણવા માટે બાંધવામાં આવે છે. મેં તમને સમજાવ્યું ને પાઠની અંદર કે ચબૂતરો પક્ષીઓ અને પંખીઓ માટે ચણ ચણવા માટે બાંધવામાં આવે છે. બીજો પ્રશ્ન, ચબૂતરામાં શું નાખવામાં આવે છે? તો ચબૂતરામાં પંખીઓ માટે ચણ નાખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, ચબૂતરા પર છત શા માટે હોય છે? તો આન્સર છે, ગરમી તેમજ વરસાદથી ચણ ગરમી અને વરસાદથી બચવા માટે ચબૂતરા પર છત બાંધવા માટે આવે છે. પણ ચબૂતરા પર છત કેના માટે બાંધવા? પંખીઓ માટે. એટલે ગરમી તેમજ વરસાદથી પંખીઓ માટે બચવા માટે પંખીઓને બચવા માટે ચબૂતરો પર છત બાંધવામાં આવે છે. ચોથો પ્રશ્ન, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો પંખીને પાણી પીવા માટે ચબૂતરા પર કુંડાની વ્યવસ્થા છે. શેની વ્યવસ્થા છે? કુંડાની. પાંચમો પ્રશ્ન, નિસરણીનો શો ઉપયોગ થતો હશે? તો નિસરણીનો ઉપયોગ ચબૂતરા પર ચણ નાખવા માટે થતો હશે. નિસરણીનો ઉપયોગ ચબૂતરા પર ચણ નાખવા માટે થતો હશે. છઠ્ઠો પ્રશ્ન, ચિત્રમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે? ચિત્રમાં ગાય, બકરી અને કૂતરું જોવા મળે છે. ચાલો પ્રશ્ન નંબર બે. પ્રશ્ન નંબર બેમાં ચબૂતરા વિશે 5 વાક્ય લખો. તો ચાલો આપણે જેમ આપણે ચિત્રપાઠમાં જોઈને આપણે ચબૂતરા વિશે સમજ્યા તેમ જ અહીંયા આગળ ચબૂતરા વિશે આપણે 5 વાક્ય જોઈએ. ચબૂતરા જે છે તે ગામડામાં જોવા મળે છે. ચબૂતરો ખૂબ જ ઊંચો હોય છે. તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પંખીઓ ચબૂતરામાં ચણ ચણવા માટે આવે છે. ચબૂતરા પર પંખીઓ તાપ અને વરસાદથી બચવા માટે ત્યાં આવે છે. ચબૂતરો લટકતા કુંડાઓમાંથી પંખીઓ અને પક્ષીઓ પાણી પીવે છે. ચબૂતરો એક પંખીઓ માટેનું ઘર કહેવાય છે. તેથી ચબૂતરો જે છે તે પંખીઓ માટે બાંધવામાં આવે છે. તો બાળકો, આ છે ચબૂતરા વિશે. તમે આની અંદર ચબૂતરાના વિશે તમારે જે જાણકારી મળતી હોય તે તમે એક કે બે કે તમારે જે વાક્ય લખવું હોય તે તમે વાક્યો લખી શકો. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા ચિત્ર જોઈ તેના વિશે લખો.
તો અહીંયા આગળ આપણને જેમ ચિત્રપાઠ ચબૂતરા વિશે આપ્યું હતું તેમ જ અહીંયા આગળ આપણને બીજો એક ચિત્ર આપેલો છે. તે ચિત્ર જોઈને આપણે નીચે તેના વિશે આપણે વાક્ય લખવાના છે. તો ચાલો પહેલાં મને બતાવો કે આ ચિત્રની અંદર શું છે. તો આ ચિત્રની અંદર તમને શું દેખાય છે? આ ચિત્રની અંદર સૂરજ છે, ઉગતા સૂરજ દેખાય છે, રિક્ષા દેખાય છે, મોચી દેખાય છે, છોકરાઓ છોકરી એક છોકરી છે તે ચાલે છે, છોકરાઓ રમે છે, પછી નદી દેખાય છે, તલાવ દેખાય છે, ઘર દેખાય છે, ઝાડ દેખાય છે, પંખીઓ દેખાય છે, માણસો કામ કરવા માટે જાય છે, ચબૂતરો દેખાય છે. દેખાય છે ને? તો ચાલો આપણે આના વિશે, આ ચિત્ર વિશે આપણે પાંચ વાક્ય લખીએ અને સમજી લઈએ. તો ચિત્રની અંદર સમજો, ચિત્રની અંદર તમે આ જોઈ શકો છો કે સૂરજ શું છે. સૂરજ બે ટેકરીઓ, ટેકરીઓ એટલે શું છે, અહીંયા આગળ પર્વત. સૂરજ જે છે બે ટેકરીઓ વચ્ચે ઊભી રહ્યો છે. એક સ્ત્રી વાસણ માંજે છે. પાણી પનિહારીઓ પાણી ભરીને જઈ રહી છે. ખેડૂતો ખેતર તરફ જઈ રહ્યા છે. પંખીઓ ચબૂતરા તરફ જઈ રહ્યા છે. મોચી રસ્તાની બાજુમાં બેઠો છે. ગામની વચ્ચે એક ચબૂતરો છે. આ ગામડાનું એક સવારનું દ્રશ્ય છે. તો બાળકો આ ચિત્રની અંદર જે દ્રશ્યની અંદર આ ચિત્રની અંદર સવારનું આપણને દ્રશ્ય બતાવે છે, જ્યાં લોકો કામ કરવા પોતપોતાનું કામ કરવા નીકળે છે અને અહીંયા બધી સૂરજ ઉગે છે અને ગામડાના લોકો જે છે તે તેમને પોતાનું કામ નદી પાસે કનિહારીઓ પાણી ભરવા આવે છે. પછી ઘણા સ્ત્રીઓ કામ કરતા હોય છે અને મોચીનું કામ કરવા આવે છે. તો આ બધું સવારનું દ્રશ્ય છે, જેથી આપણને સુંદર મજાનું ચિત્રની અંદર દર્શાવે છે. ઠીક છે. તો તમને આ ચિત્ર બાદ બીજી આ જે ચબૂતરાની મુલાકાત લો. તો બાળકો આમ તમે ક્યારેક ગામડામાં ગયા હોય તો ચબૂતરાને જોઈને તમે ચબૂતરાના વિશે વિચારીને તમે લખી શકો. સાથે જ્યારે આપણે વિચારમાં આવીશું, સ્કૂલમાં આવીશું, ત્યારે તમે ચબૂતરાના વિશે ચર્ચા કરજો. પછી શાળામાં ચાલતી અક્ષય પાત્ર અને પંખીની પરબ પ્રવૃત્તિ વિશે જાણો. તો ચાલો હું તમને જેમ ચબૂતરો છે તેમ અક્ષય પાત્ર અને પંખી પરબની વાત કરી દઉં. જેથી કરી હું તમને અક્ષય પાત્ર અને ચબૂતરાને સરળતાથી સમજી શકો અને તેનો ઉપયોગ શું છે તે બી તમે સમજી શકો. તો બાળકો જો અહીં આગળ તમને આ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમને આ રીતે સરળતાથી તમે વાંચી શકો એટલા માટે બનાવેલા છે. તો તમે આપણે પહેલાં એ પાઠમાં તો આપણે સમજી લીધું ચબૂતરાના પ્રશ્નોનો જવાબ. તો આ બધાના પ્રશ્નોના જવાબના આધારે તમે લખી શકો. ઓકે. તો તમારા માટે આ પ્રશ્નોના જવાબ જે છે તે તમે તમારા સ્ટડી મટીરિયલમાં મૂકવામાં આવેલા છે, તો તમે એ મદદથી લખી શકો અને તમે નોટબુકમાં કમ્પ્લીટ કરી શકો. તો ચાલો આપણે અક્ષય પાત્રના વિશે
વાત કરતા હતા તો અક્ષયપાત્રનું ચિત્ર જોઈ લઈએ અને અક્ષયપાત્ર અને પરબના વિશે તમને જણાવો. ચાલો તમને આ ચબૂતરાની મુલાકાત બીજો જુઓ. તમે અહીંયા ઘડી ચબૂતરો તમે જોયું હશે. આ ચબૂતરો જે છે તે વચ્ચે જે છે તે ગામડામાં બનાવેલું ચબૂતરો છે અને તે દીવારથી દીવાર જેવું બનાવેલું હોય છે. એક થાંભલા જેવું બનાવેલું હોય છે. અહીંયા ઘડી બીજું એક તમને જમણી બાજુ એક ચબૂતરો દેખાય છે જે અમુક ગાર્ડનમાં પાર્કમાં બાગમાં જોવા મળે છે અને આ બાજુ તમને ડાબી બાજુ જે બાળકો સાથે જે ચબૂતરો દેખાય છે તે એક નિશાળમાં ચબૂતરો બનાવેલું છે. આ રીતે તમે તમારા મનપસંદ જગ્યા વધારે હોય ત્યાં આગળ મનપસંદ જગ્યાએ ચબૂતરો બનાવી શકીએ જેથી કરીને પંખીને આપણે મદદ કરી શકીએ. તે ચણ ખાઈ શકે, આપણા મદદથી ચણ ખાઈ શકે અને પાણી પી શકે. તો ચાલો આપણે આવો પછી અક્ષયપાત્રની વાત. તો તમે અહીંયા આ ચિત્રમાં તમને અક્ષયપાત્ર દેખાય છે જે ડાબી બાજુએ બધા બાળકો સાથે મોટા જે છે તે અક્ષયપાત્ર એટલે એક કુંડા જેવું બનાવવામાં આવે કાં તો પછી એક આપણે કોઈ બી એક બધું અનાજ એટલે બધા દાણા અને ચણ જે હોય તે એક વસ્તુની અંદર ભેગું કરીને પાછી એની અંદરથી એ ચણ લઈને ચણ નાખી શકે તે માટે એકઠો કરવામાં આવે એવું એક પાત્ર. એટલે જેમ કે અક્ષયપાત્ર એટલે શું કહેવાય કે જે ચણ બધા ભેગા કરી શકે કે દાણા ભેગા કરી શકે તેના માટે એક પાત્ર જેમાં બાળકો મોટા બધા જ દાણા લાવે અને તેમાં ભેગું કરે તે પછી પંખીઓને ચણ નાખવા માટે દરરોજે સવાર સાંજ કામ લાગે. અને તેમજ તમે અહીંયા ડાબી બાજુ જો જમણી બાજુ જુઓ છો પંખીનો પરબ જે છોકરાઓના હાથમાં બાળકોના હાથમાં પકડી રાખેલું છે તે ક્યાં હોય તે જે જ્યાં આગળ આપણે ચબૂતરો હોય ત્યાં આગળ લટકાવવામાં આવે છે જે કુંડા જેવું હોય છે તેની અંદર પાણી ભરવામાં આવે જેથી કરીને પંખીઓ અક્ષયપાત્રમાંથી ચબૂતરામાંથી ચણ ચણીને પાણી પી શકે તેના માટે પરબ બાંધવામાં આવે છે. ઠીક છે, તો આ છે બાળકો અક્ષયપાત્ર અને પંખીનો પરબ. ચાલો ફરી એકવાર તમને સમજાવી દો. અક્ષયપાત્ર અક્ષયપાત્ર એટલે પંખીને ચણ એકઠું કરવાનું એક પાત્ર જેથી કરીને વિદ્યાર્થીઓ બાળકો મોટાઓ બધા ત્યાં દાણા એકઠો કરી શકે, પંખીઓને રોજ ચણ નાખી શકે. પછી પંખીનું પરબ જે છે તે ઝાડે કાં તો ચબૂતરા પાસે બાંધવામાં આવે છે. પંખીનું પરબ જે છે તે શાળાના મેદાનમાંથી ચણ ચણીને પંખીઓ ચણમાંથી મીઠું પાણી પીવે છે. પંખીઓ પણ પાણી પીને પાછા ફફડાવીને આનંદ કલોલ કરે છે અને ઉડી જાય છે. તો બાળકો કેવી મજા આવી તમને પંખીનું પરબના વિશે જાણીને અને અક્ષયપાત્ર વિશે જાણીને? મજા આવી ને તમને? તો પછી તમને ચબૂતરા વિશે જાણીને મજા આવી હશે. તો આ રીતે તમને જ્યાં આગળ ચબૂતરો દેખાય ત્યાં તમે ચબૂતરામાં ચણ નાખી શકો છો અને કાં તો પછી તમે તમારા ઘર પાસે બી એક નાનકડું કુંડામાં પાણી મૂકી શકો છો જેથી કરીને તમે પંખીને પાણી પીવા માટે મદદ કરી શકો. ઠીક છે, તો ચાલો હવે ફરી મુલાકાત લઈએ બીજા પાઠ સાથે રિવિઝનમાં. ઠીક છે, તમને આ પાઠમાં કાંઈ બી સમજણ ના પડી હોય તો તમે ક્લાસમાં વર્ગમાં પૂછી શકો. ઠીક છે, થેન્ક યુ.